ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો મિત્રો, ચાલો આજે આપણે આગળ જોઈએ. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 198 ઉપર જુઓ. મુંબઈ સમાચાર: કારખાનામાંથી બાળકોને મુક્ત કરાવ્યા. તો ચાલો તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ. બંગડીના એક કારખાનામાંથી 10 બાળકોને આજે મુક્ત કરાવવામાં આવ્યા. એક પત્રકાર અને પોલીસે તેમને દુઃખી હાલતમાં જોયા. કારખાનાવાળા તેમની પાસે સખત મજૂરી કરાવતા. તે તેમને એક દિવસના ફક્ત ₹20 આપતા હતા. તો મિત્રો, આ વાત મુંબઈ શહેરની છે, બરાબર? ક્યાંના સમાચાર છે આ? મુંબઈના સમાચાર છે. એક બંગડીના કારખાનામાંથી 10 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા. પોલીસ અને એક પત્રકારે તેમને ખૂબ જ ત્યાં દુઃખી હાલતમાં જોયા, એટલે તેઓએ આ બાળકોને ત્યાંથી મુક્ત કરાવ્યા, એટલે કે ત્યાંથી છોડાવ્યા, બરાબર? ક્યાં કામ કરતા હતા બાળકો? બંગડીના કારખાનામાં, બરાબર ને? તો આ બાળકો પાસે સખત કામ કરાવે અને એક દિવસમાં બાળકને કેટલા રૂપિયા ચૂકવતા હતા? ₹20 ચૂકવતા હતા. આખો દિવસ કામ કરાવે અને બાળકને ₹20 ચૂકવતા હતા, એટલે કે એક જ બાળકને ₹20 આપતા હતા. બાળકો ગામમાં તેમના ઘરે જવાથી ખૂબ જ ખુશ છે. તેઓ ખાસ શાળામાં જશે, જેથી કરીને તેઓ તેમની ઉંમરના બીજા બાળકોની જેમ ભણી શકે. બાળકોને બંગડીના કારખાનામાંથી પોલીસવાળા અને પત્રકારે તેમને છોડાવ્યા, એટલે બાળકો તેમના ઘરે જવાથી ખૂબ જ ખુશ થતા હતા, આનંદમાં આવી ગયા. અને ખાસ કરીને એવો એટલા માટે ખુશ હતા કે તેમની ઉંમરના જે બાળકો છે, જે શાળાએ જાય છે, એમની સાથે આ બાળકો પણ ક્યાં જશે? શાળાએ જશે, એટલે તેમને ખુશી વધારે હતી. આ બાબતનો આનંદ તેમને ઘણો હતો. બીજા બાળકોની જેમ તેઓ પણ ભણી શકે, એટલા માટે બાળકો ઘરે જવાથી ખૂબ જ ખુશ થતા હતા, બરાબર? ચાલો આગળ જુઓ. બાળકો પાસે કામ કરાવીને કારખાનું પૈસા બચાવવાનો પ્રયત્ન કરે છે. પોલીસ તેની સામે હવે કાર્યવાહી કરશે. આ બંગડીના કારખાનાનો માલિક મારી શું કરતો હતો? આ નાના બાળકો પાસે કામ કરાવતો હતો અને એના કારખાનાની બચત કરતો હતો, બરાબર? એના પૈસા એ બચાવતો હતો નાના બાળકો પાસે કામ કરાવીને, કેમ કે નાના બાળકોને એને એકદમ ઓછી મજૂરીમાં તે બાળકો પાસે કામ કરાવતો હતો, એટલે તેને ઘણો નફો થતો હતો. હવે પોલીસ હવે આ કારખાનાના માલિક ઉપર શું કરશે? કાર્યવાહી કરશે કે શા માટે બાળકો પાસે કામ કરાવે છે, બરાબર ને? ચાલો, સમજ પડી? ચાલો આગળ જુઓ. ચાલો આપણે જોઈએ કે કારખાનું કેટલા પૈસા બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો હવે આપણે જોઈએ કે આ કારખાનું કેટલા પૈસા બચાવવાનો પ્રયત્ન કરે છે. તો આ કારખાનાનો માલિક કેટલું બચત કરતો હશે, એટલે કે કેટલા પૈસા બચાવતો હશે એ આપણે જોઈએ. તો જુઓ મિત્રો, અહીં એક પુખ્ત વયના માણસને રૂપિયા મળવા જોઈએ, બરાબર? એક પુખ્ત વયના માણસ એટલે કેવો માણસ? જે કામ કરવા લાયક હોય એવો માણસ, 18 વર્ષથી ઉપરની ઉંમરનો માણસ, બરાબર? તો એ માણસને કેટલા રૂપિયા મળે? 85 રૂપિયા પ્રતિ દિવસ. એટલે કે એને કેટલા રૂપિયા મળે? એક દિવસમાં આ પુખ્ત વયના માણસને કેટલા રૂપિયા મળે? 85 રૂપિયા મળે, બરાબર ને? પ્રતિ દિવસ, એટલે કે એક દિવસમાં આ પુખ્ત વયના માણસને 85 રૂપિયા મળે, બરાબર? કારખાનાવાળા કેટલા ચૂકવે? જો પુખ્ત વયનો માણસ હોય તો 85 રૂપિયા ચૂકવે, બરાબર? કેટલા રૂપિયા મળવા જોઈએ પુખ્ત વયના માણસને? 85 રૂપિયા મળવા જોઈએ પ્રતિ દિવસ, એટલે કે એક દિવસમાં પુખ્ત વયના માણસને 85 રૂપિયા મળે, બરાબર? હવે જુઓ, એક બાળકને ચૂકવાતા રૂપિયા બરાબર 20 રૂપિયા પ્રતિ દિવસ. તો એક બાળકને કેટલા રૂપિયા ચૂકવવામાં આવતા હતા? એક દિવસમાં 20 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, બરાબર ને? પુખ્ત વયના માણસને 85 રૂપિયા ચૂકવવામાં આવે છે એક દિવસમાં, અને બાળકને એક દિવસમાં 20 રૂપિયા ચૂકવવામાં આવે છે, બરાબર ને? તો જુઓ, એક માણસ દીઠ કારખાનાની બચત રૂપિયા 85 માઇનસ ખાલી જગ્યા બરાબર ₹65. તો અહીં માણસ દીઠ કેટલી બચત થાય છે એ આપણને આપેલી છે. કારખાનામાં માણસ દીઠ કેટલી બચત થાય છે
એ આપણને આપેલી છે. કેટલી બચત થાય છે એક દિવસમાં કારખાનામાં? 65 રૂપિયા થાય છે એક જ માણસ દીઠ, બરાબર ને? ચાલો, બાળકને કેટલા રૂપિયા ચૂકવે છે કારખાનું એક દિવસમાં? એક બાળકને કેટલા રૂપિયા ચૂકવે છે કારખાનું એક દિવસમાં? 20 રૂપિયા ચૂકવે છે. તો અહીં આપણને એક જ માણસ દીઠ કેટલી બચત થાય છે એ આપણને અહીં જવાબ આપેલો છે. આપણે અહીંની આ સંખ્યા શોધવાની છે, આપણે અહીંના રૂપિયા શોધવાના છે. તો એક માણસને 85 રૂપિયા, તો એક બાળકને કેટલા રૂપિયા ચૂકવવામાં આવે છે? 20 રૂપિયા ચૂકવવામાં આવે છે. તો અહીં આપણે કેટલા લખશું? રૂપિયા 20, બરાબર. એક માણસને 85 રૂપિયા ચૂકવવામાં આવે છે અને એક બાળકને 20 રૂપિયા ચૂકવવામાં આવે છે. આપણે 85 રૂપિયામાંથી 20 રૂપિયા બાદ કરીશું તો આપણો જવાબ કેટલો આવશે? 65 રૂપિયા આવશે. તો કારખાનાને એક માણસ દીઠ કેટલા રૂપિયાની બચત થાય? 65 રૂપિયાની બચત થાય. તો કારખાનામાં કેટલી બચત થાય? કેટલી બચત થાય? 65 રૂપિયા બચત થાય છે. કેમ કે 85 રૂપિયા એક માણસને ચૂકવવામાં આવે છે અને 20 રૂપિયા એક બાળકને ચૂકવવામાં આવે છે. જો કારખાનું બાળકોની જગ્યાએ આમ પુખ્ત વયના માણસોને કામ આપે તો એમની બચત થાય નહીં, ન થાય ને? બરાબર સમજ પડી? પડી ને? ચાલો હવે આગળ જુઓ. પ્રતિ દિવસ 10 માણસ દીઠ કારખાનાની થતી બચત રૂપિયા 65 × 10, બરાબર રૂપિયા ખાલી જગ્યા પ્રતિ દિવસ. હવે જુઓ, પ્રતિ દિવસ એટલે કે એક દિવસમાં, તો 10 માણસ દીઠ કારખાનાને કેટલી બચત થતી હશે? જો એક માણસ દીઠ કારખાનાને 65 રૂપિયાની બચત થાય છે તો આ 10 માણસ દીઠ કેટલી બચત થતી હશે? તો જુઓ, 65 × 10 આપણે અહીં ગુણાકાર કરીશું, બરાબર. કેમ કે અહીં આપણે પ્રતિ દિવસ એટલે કે એક દિવસની બચત શોધવાની છે, બરાબર ને? કે 10 માણસ દીઠ કારખાનાને કેટલી બચત થતી હશે એ આપણે અહીં શોધવાની છે. તો જુઓ, 65 × 10, બરાબર 65 × 10. ચાલો અહીં શું મૂકશો? 0, બરાબર ને? ચાલો, 5 × 5, 6 × 6, 5 ને 0 વડે ગુણો, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો, જવાબ શું આવે? 0. ચાલો આગળ, 6 ને 0 વડે ગુણો, શું આવશે જવાબ? 0, એટલે કે 0. ચાલો અહીં ખાલી સ્થાનમાં શું મૂકી દેશું? 0, એટલે કે 0. ચાલો ચાલો સરવાળો કરીએ. ચાલો, 0 માં 0 ઉમેરીએ તો 0, એટલે કે 0. 5 માં 0 ઉમેરો, કેટલો જવાબ આવશે? 5 માં 0 ઉમેરીએ તો 5. 6 માં 0 ઉમેરો, કેટલો જવાબ આવશે? 6. 6 માં 0 ઉમેરીએ, કેટલો જવાબ આવે? 6, બરાબર. કેટલો જવાબ આવ્યો અહીં આપણો? 650, બરાબર. આપણે 65 × 10 કર્યું તો કેટલો જવાબ આવ્યો? 650 રૂપિયા, બરાબર ને? તો જુઓ, 65 × 10 બરાબર કેટલા રૂપિયા જવાબ આવ્યો? 650 રૂપિયા. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં જવાબ લખશું 650, બરાબર. તો પ્રતિ દિવસ કેટલી બચત થાય કારખાના વાળાને? 650 રૂપિયા બચત થાય, એટલે કે એક દિવસમાં 650 રૂપિયા બચત થાય. તો 10 માણસ દીઠ કારખાનાને કેટલી બચત થાય છે? 650 રૂપિયા બચત થાય છે, બરાબર ને? કેમ કે તેઓ નાના બાળકો પાસે કામ કરાવે છે, નાના બાળકોને ઓછા રૂપિયા આપે છે, અને જો તેઓ પુખ્ત વયના માણસ પાસે કામ કરાવે તો એ માણસોને વધારે રૂપિયા ચૂકવવા પડે, બરાબર ને? કેટલા રૂપિયા ચૂકવવા પડે છે? 85 રૂપિયા, બરાબર. એક દિવસમાં એક વ્યક્તિને, એક માણસને 85 રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે એક બાળકને કેટલા રૂપિયા ચૂકવવા પડે એક દિવસમાં? 20 રૂપિયા. તો એમની બચત કેટલી થાય છે? એક માણસ દીઠ 65 રૂપિયા બચત થાય છે અને 10 માણસ દીઠ કેટલી બચત થાય છે કારખાનાની? 650 રૂપિયા બચત થાય છે, બરાબર. સમજ પડી? પડી ને? તો મિત્રો, જો તમારી આજુબાજુ આવા બાળકો રહેતા હોય, જે નાના બાળકો રહેતા હોય, એ લોકો દુકાનમાં કામ કરતા હોય, કે તમારી આજુબાજુમાં જો કારખાનું હોય અને એમાં જો બાળકો કામ કરતા હોય, તો તમે એવા બાળકોને જોયા છે કામ કરતા? પણ જો તમારી આજુબાજુમાં તમને નાના બાળકો કામ કરતા જોવા મળે તો તેમની પાસે જવાનું, તેમની સાથે વાતો કરવાની, ચર્ચા કરવાની અને એમને પૂછવાનું કે તમને એક દિવસમાં કેટલા રૂપિયા આપવામાં આવે છે, આ વાત તમારે એમની સાથે કરવાની. તો મિત્રો, આપણે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.